એક પિતા અને પુત્ર વચ્ચે બહુ સારું બોન્ડિંગ, બહુ સારો મનમેળ, પણ એક બાબતને લઈને કાયમ નાનકડી તકરાર થતી. કઈ બાબત? પિતા છે ને એ વાદળી રંગના કાણાવાળા મોજા પહેરી લે અને છોકરો જોઈ જાય, પપ્પા આ કાણાવાળા મોજા કાપી નાખ. આપણે ગરીબ હતા ત્યારે વાત જુદી હતી, હવે તો ઈશ્વરની કૃપા થઈ ગઈ. હજી હમણાં જો એક ડઝન સોક્સ તમારા માટે લઈ આવ્યો અને તમે આ જૂના કાઢના, એનો બાપકે પણ મારે ક્યાં બૂટ કાઢવા છે, કોણ જોવાનું? છોકરો કે બૂટ કાઢો કે ન કાઢો, બીજાને ખબર પડે કે ન પડે, કમસે કમ આપણને તો ખબર છે ને કે અંગૂઠો દેખાય એવા કાણાવાળા પહેર્યા છે આ મોજા કાઢના. ઓલી બે ત્રણ મહિના થાય ને બાપ પાછો કાણાવાળા મોજા પહેરી લે, છોકરો કટાવી નાખે. આવું બે ત્રણ વખત મેળું, બાકી બીજી કોઈ તકરાર નહીં, બીજી કોઈ તકલીફ નહીં. એક દિવસ પિતાએ એક સાંજે એના પુત્રને બોલાવીને કીધું, બેટા મારી પાસે બેસ, મારે તને વાત કહેવી છે. કે બોલો પપ્પા. બેટા મને એવું લાગે છે કે હું વધારે નહીં જીવું. આમ તો છોકરો ઊભો થઈ ગયો કે પપ્પા એવું ના બોલો, એવું અમંગળ ન બોલો, મેં ક્યારે વિચાર્યું નથી તમારા વગર ની આ દુનિયા. એનો બાપ કે બેટા બધી વાત સાચી છે, પણ હવે કિનારો નજીક આવી ગયો એવું લાગે છે, હું વધારે નહીં જીવું, મારી એક અંતિમ ઈચ્છા છે બેટા પૂરી કરીશ. એનો છોકરો કે પપ્પા એવું થશે જ નહીં, પણ કદાચ એવું થાય તો હું વેચાઈ જઉં બજારની અંદર, પણ તમારી ઈચ્છા પૂરી કર્યા રહું, કારણ કે તમે પેટે પાટા બાંધીને અમને બધા જ ભાઈ બહેનને ભણાવ્યા ગણાવ્યા, સમાજમાં રહેવાને માટે લાયક બનાવ્યા પરણાવ્યા, આજે જે કે અમે આમ છાતી કાઢીને આમ સમાજની સામે ઊભા રહી શકીએ, તો એની અંદર તમારો ફાળો છે. તમે રાત પાળી કરીને અમારા દિવસને ઊંડા કર્યા. હું વેચાઈ જવું પપ્પા, બોલો શું ઈચ્છા છે? એનો બાપ કે તારે વેચાવું પડે એવી કોઈ ઈચ્છા નથી, એક પણ રૂપિયાનો ખર્ચ ન થાય એવી ઈચ્છા પૂરી કરીશ. બોલો પપ્પા. તો કે જે વાદળી રંગના કાણાવાળા મોજા તને નથી ગમતા, હું જ્યારે ગુજરી જઉં ને ત્યારે મારા મૃતદેહને મારા શબને એ મોજા પહેરાવીને મને અંતિમ વિદાય આપજો. દીકરો કે પપ્પા આવી ઈચ્છા કે બસ આ એક ઈચ્છા છે જે તું પૂરી કરી શકે. અને સાહેબ ખરેખર 10 જ દિવસમાં બાપને તાવ આવ્યો, 3 દિવસ તાવ રહ્યો, 3 દિવસ તાવમાં બાપ ગુજરી અને નનામી તૈયાર થતી હતી અને દીકરાને એના બાપને આપેલો વચન યાદ આવ્યો. એનો ભગવાનને પ્રાર્થના એ કરતો હતો, કુર્વેશભાઈ એના મ્યુઝિકે મને ડિસ્ટર્બ કર્યો, હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું તમે મમ્મીના નામની સ્કૂલ બનાવી, પણ ઈશ્વર તમને એવું બળ આપે કે ભવિષ્યમાં તમે ઘનશ્યામભાઈના નામની પણ શાળા બનાવો તમારા પપ્પાના, કારણ કે ઘનશ્યામ એટલે તમે જેને માનો છો એ ભગવાન સ્વામિનારાયણ, અને સરોજ એટલે કમળ. આ રીતે ભગવાન સ્વામિનારાયણના શિષ ઉપર તમે આ સમાજ સેવાનું કમળ ચડાવી શકો, સરોજ ચડાવી શકો, એવું ભગવાન તમને બળ આપે એવી હું પ્રાર્થના કરવા માંગતો હતો. મ્યુઝિક વાગ આ ચોથા દાતાની વાત કરતો હતો, અચાનક મ્યુઝિક વાગ્યું પછી હું ભૂલી ગયો પૂછતો. પિતાની નનામી તૈયાર થતી હતી એને દીકરાને વચન યાદ આવ્યું, જે મોજા કટાવી નાખતો હતો એ ગૂંથવા માંડ્યો નવા મોજા આગા કરી, કબાટમાંથી વાદળી રંગના કાણાવાળા મોજા લઈને આવ્યો અને પોતાના પિતાના શબને પહેરાવ્યા. અને ત્યાં તો પંડિતો આવ્યા, નાતી બધા આવ્યા, જ્ઞાતિના આગેવાનો આવ્યા, સગાવાલા આવ્યા, કોઈ વડી લખી દઉં કે આ મોજા કોણ પહેરાવ્યા, તો મેં પહેરાવ્યા કાઢી નાખ નહીં ગાડું,
મારા બાપની અંતિમ ઈચ્છા છે. અરે અંતિમ ઈચ્છા ભલે હોય પણ કાઢી ના. હિન્દુ સનાતન વૈદિક જે આપણો ધર્મ છે, જે વસુધૈવ કુટુંબકમમાં માને છે, આખો વિશ્વ એક બહુ મોટો પરિવાર છે. આ વિચાર જો દુનિયાને આપ્યો હોય તો હિન્દુ સનાતન ધર્મ આપ્યો છે. અત્યારે પૂજ્ય મોરારી બાપુની અહીંયા યુનો ની અંદર ન્યુયોર્કના યુનોના બિલ્ડિંગમાં કથા ચાલે છે અને એનો વિષય છે માનસ વસુધૈવ કુટુંબકમ. અને એમણે કીધું કે ચાર મોટા સૂત્રો યુનો આપ્યા છે અને એના પેટા સૂત્રો જે 17 આપ્યા છે, ક્યારેક તમે ગૂગલ કરી અને જોજો સાહેબ, એ 17 સૂત્રો વર્ષો પહેલા મારા અને તમારા હિન્દુ સનાતન ધર્મના વેદોએ આપ્યા છે, શાસ્ત્રોએ આપ્યા છે. વસુધૈવ કુટુંબકમ વિશ્વ નિડમ, આ એક બહુ મોટો માળખો દુનિયા, આ એક બહુ મોટો પરિવાર. આ વિચાર સર્વે ભવંતુ સુખીના, બધાનો વિચાર નહીં, સો નહીં, સર્વ. હમણાં જયેશભાઈ બોલતા હતા આઈ થી વી સુધી જવાની યાત્રા એટલે આઈફા. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતો નિરામયા, સર્વે બદલાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ પાપવેત. બધા જ જીવોનું કલ્યાણ થાવ, હિન્દુઓનું કલ્યાણ થાવ એમ નહીં. ભગવદ ગીતા, ઘણા લોકો એમ કહે છે કે હિન્દુ ધર્મનો ગ્રંથ છે, નહીં સાહેબ, પ્યોર વૈશ્વિક ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ ગીતા. 700 શ્લોક ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યા છે, 700 માંથી એક પણ વખત હિન્દુ શબ્દ નથી. એટલે વડીલોએ કીધું કે મોજા કાઢી નાખ, સનાતન હિન્દુ ધર્મના રિવાજ મુજબ જે સ્થિતિમાં એન્ટ્રી એ જ સ્થિતિમાં એક્ઝિટ. આપણે સૂટ ને બૂટ ને મોજા ને ટાઈ ને પાઇપ પીતો હોય તો પાઇપ ને, એના ભેગું તમાકુનું બોક્સ ને, વિસ્કી પીતો હોય તો વિસ્કી ની બોટલ ને, હિન્દુઓને ના હોય કાઢી નાખ મોજા. છોકરો કે નહીં કાઢ્યું, બગડાટી બોલી, બગડાટી માં સમજો ને, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બગડાટી? મીન્સ હાઈડિંગ, ઝઘડો. બગડાટી બોલી સાહેબ, ઝઘડો થયો પછી આ છોકરાના એક 72 વર્ષના ફુવા હાથમાં એક એન્વલપ લઈને આવ્યા અને કીધું ઉભારો ઉભારો ઉભારો, આ મારો સાળો ગુજરી ગયો એના 10 દિવસ પહેલા મને એક વાત કરતો ગયો છે. એને મને કીધું કે હું ટૂંક સમયમાં મરી જવાનો છે, આ મારો સાળો મને કહેતો ગયો છે, ફુવા બોલે છે, અને મને કઈ એન્વલપ આપતો ગયો છે અને મને કહેતો ગયો છે કે હું ગુજરી જવો પછી આ વાદળી રંગના મોજા માટે તેને બગડા ટીપું છે. એ 10 દિવસ પહેલા કહેતો ગયો છે, પણ ઝઘડો પૂરો થઈ જાય પછી બધાને શાંત કરી અને આ જે હું તને એન્વલપ આપું છું બનેવી, એ બધાની વચ્ચે ખુલી અને મેં મારા દીકરાને ઉદ્દેશીને મારી જિંદગીનો એક અંતિમ પત્ર લખ્યો છે, એ બધાની વચ્ચે મારા દીકરાને તો વાંચી સંભળાવજે, પણ જેટલા સગા વાલા સ્નેહીઓ બધા જ આવ્યા હોય મારી અંતિમ યાત્રામાં, એ તમામને વાંચી સંભળાવજે. તો હવે જો તમે ઝઘડો કરી લીધો હોય તો આ મરનાર માણસની અંતિમ ઈચ્છા મને તો પૂરી કરવા દો. બધાએ કીધું કે જલ્દી વાંચો, અને ફુવાએ એક બાજુ એના શાળાનું શબ્દ પડ્યું છે અને બધા જ સગા વાલા સ્નેહીઓ મિત્રો પંડિતોની હાજરીમાં એ કવર ખોલ્યું સાહેબ, અને પિતાએ મરતા પહેલા પોતાના પુત્રને લખેલો અંતિમ પત્ર બહુ નાનકડો છે, 2 લીટીનો, એ વાંચી સંભળાયો. બસ એ પત્ર તમારા સુધી પહોંચાડવા માટે એમ માનું કે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. માત્ર અજયભાઈ કે માત્ર કિરીટભાઈ કે માત્ર જયસિલભાઈ કે ઉર્વેશભાઈ માટે નથી સાહેબ,
અહીંયા બેઠેલા 600 એ 600 માણસો માટે આ પત્ર હું વાંચું છું. એ પિતાએ મળતા પહેલા પોતાના પુત્રને ઉદ્દેશીને લખેલો અંતિમ પત્ર, અને એની અંદર એને એટલું જ લખ્યું હતું કે મારા વાલા દીકરા. આ એક નાનકડું સત્ય સમજાય જાય. તો મેં કીધું ને કોઈ શાસ્ત્રો બહુ વાંચવાની જરૂર નથી, બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી, બહુ સરળ છે આ. એને એટલું જ લખ્યું હતું કે મારા વાલા દીકરા. જોયું ને, કાણા વાળા મોજા પણ આ દુનિયા સાથે લઈ જવા દેતી નથી. જોયું ને મારા દીકરા, કે કાણા વાળા વાદળી રંગના મોજા જૂના થઈ ગયેલા એ પણ આ દુનિયા સાથે લઈ જવા દેતી નથી. એટલા માટે સંપત્તિનો બહુ પરિગ્રહ ન કરતો, પણ જ્યાં લાયક જગ્યા લાગે ત્યાં વેચતો રહેજે, વેચતો રહેજે, વેચતો રહેજે, ઉધાર હાથે આપતો રહેજે. નથી લેવામાં કઈ ગમરો, એ ભિક્ષાના પ્રકારો છે. તું કોઈને આપનારો થા, તું દુઃખોને કાપનારો થા. થોડું ગંભીર થઈ ગયું એટલે હું થોડું હળવું કરી અને એક ગંભીર વાત કરી અને 10 વાગે મારી વાત પૂરી કરું. 10 મિનિટ 35 સેકન્ડ પછી હું માઇક બંધ કરીશ. થોડું હળવું કરી નાખું. કડા છે ને, દાન આપતા હોય એવું લાગે પણ આપતા ન હોય. બધા જ કિરીટભાઈ કે અજયભાઈ કે જયસિલભાઈ પૂર્વેશભાઈ નું હોય. મારી બાજુમાં ઓલા કાકા ટપુ કાકા હેલ્મેટ વાળા, 3 દિવસથી દેખાણા નહીં, 4th દિવસ દેખાણા, રોજ મારું લોહી પીવે, 3 દિવસ નો દેખાણ. મેં કીધું ક્યાંય ગયા હતા તમે? મને કે રક્તદાન કરવા ગયો હતો. મેં કીધું 3 દિવસ થાય? 5 મિનિટમાં લોહી લઈને 1/2 કોફી આપે, 2 બિસ્કીટ આપે, ઊભા થઈને હાલતા થવાનું હોય. પણ મને કે જગદીશભાઈ મારે થોડોક પ્રોબ્લેમ થયો. મેં કીધું શું? મને કે 2500 સીસી મેં લોહી આપ્યો ને એમાં બેભાન થઈ ગયો, પછી 1800 મને ચડાવવું પડ્યું. એટલે 3 દિવસ રોકાણા, કોકના ટિફિન ખાધા, અને 1500 નું 50 વધારે કરી નાખ્યા. મેં કીધું આને પીધું ન કહેવાય, આને પીધું કહેવાય. મારા ભાઈ પણ અંબાલાલને કીધું, મેં કીધું ભાઈ તારી પરિસ્થિતિ એવી નથી કે હું પૈસા આપી શકે, પણ એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ સંપત્તિનું દાન જ કરે. મેં ન કીધું કે જેને સમયનું દાન આપ્યું, જેને સમજણનું દાન આપ્યું, જેને સલાહ આપી કે આમ ને આમ કરો, એ બધા જ દાતા છે. મેં અંબાલાલને કીધું, મેં કીધું એવું જરૂરી નથી કે રૂપિયા જ અપાય. અરે કોઈ આંધળો માણસ એને તમે રસ્તો આમ ક્રોસ કરાવી દો ને તો એ પણ એક પ્રકારનું ડોનેશન છે સાહેબ. હજી આટલું જ કીધું તો 3 દિવસ પછી આવ્યો પરસેવે રેપજે. કીધું તું કેમ ભાઈ, બીપી કે સુગર લો થઈ ગયા? મને કે ના એવું કાંઈ નથી. તો મેં કીધું આટલો બધો પરસેવો? મને કે આંધળાને રોડ ક્રોસ કરાયો. મેં કીધું એમાં પરસેવો ન વળે, પણ મન કે એને જાવું નહોતું, એને જાવું નહોતું, હું ટકા મારી હું ગયો. તો આને 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 સેવા ન કરી કહેવાય સાહેબ. અમે આ કારગિલનો વિખવાદ હમણાં જ કારગિલ એ ગયો ગઈકાલે. કારગિલના વિખવાદ વખતે હું ડોનેશન લેવા નીકળ્યો, એક ભાઈ 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો. મેં કીધું સહી તો કરો. મને કે ગુપ્તદાન. મેં કીધું આ બેંક વાળા નો હતા. એટલે આવા આવા બોલે છે તારા. પણ સાહેબ તું કોઈને આપનારો થા, તું દુઃખોને કાપનારો થા. એક અબજોપતિની BMW ગાડી પાર્કિંગ લોટમાં પાર્ક કરેલી, અને ગરીબનો છોકરો જોઈ ગયો જેના ઘરમાં બાયસિકલ નહોતી, એવો ગરીબનો છોકરો. BMW જોઈને રાજી બહુ થયો. થોડીક વાર ત્યાં ટીકી જોવે, થોડીક વાર ત્યાં બોનેટ જોવે, કૂદકા મારી મારી ગાડીની અંદર જોવે, એમાં એનો ઓનર આવ્યો. સાહેબ અમીર હતો પણ કેટલું એનું વિશાળ હૃદય છે. એને એમ થયું કે આ છોકરો ઉર્થી કારને જોવે ને આટલો રાજી થાય, આને જો અંદર બેસાડો, રાઈડ આપો, એને એક આટો મરાવું, આ કેટલો રાજી થાય. એ અબજોપતિએ ગરીબના છોકરા કેમ તાર બેસવો છે અંદર બેઠા?
કે તો તારો બહુ મોટો ઉપકાર થાય. અરે શું ઉપકાર પેલા માણસ આવતો. ડ્રાઇવિંગ સીટ ઉપર પોતે બેઠો, છોકરાની બાજુમાં બેસાડ્યો, ગરીબના છોકરાની બાજુમાં બેસાડ્યો, ડ્રાઇવિંગ સીટ ઉપર પોતે બેઠો, ગાડી રોડ ઉપર ચડ્યો. ગાડી ચલાવતા ચલાવતા અમીર માણસ ગરીબના છોકરાને પૂછે છે કે તને કેવો લાગે છે? અને સાહેબ, છોકરાએ જે જવાબ આપ્યો કે હું સ્વર્ગમાં આવી ગયો ને એવું લાગે છે. આનાથી સારું તો સ્વર્ગે નહીં હોય, બહુ મોટી હશે નહીં. આ ગાડી તમે કેટલા રૂપિયાની લીધી? સાહેબ, જેના ઘરમાં બાયસિકલ નહોતી એવો ગરીબનો છોકરો અબજોપતિને BMW નો ભાવ પૂછે કે આ ગાડી તમે કેટલા રૂપિયાની લીધી? અને ગાડી ચલાવતા ચલાવતા અમીર માણસ ગરીબના છોકરાને જવાબ આપે છે કે આ ગાડીની કિંમતની જ મને ખબર નથી, કારણ કે મારા મોટા ભાઈએ મારા બર્થડે ઉપર મને સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે. આ ગાડી હું લેવા નથી ગયો, પણ છોકરા તને મોટા થઈને મારા જેવો માણસ થવું ગમશે ને, કે જેને આવી મોંઘી ગાડી તો માણસો ઇનામમાં આપે, ભેટ આપે. અને અબજોપતિનો સવાલ ગરીબના છોકરાના કાન સુધી પહોંચે ન પહોંચે, અને એના મોઢામાંથી એકાક્ષરી જવાબ નીકળ્યો કે ના, મને તમારા જેવું થવું નહીં ગમે. અને સાહેબ, બ્રેક લાગી ગઈ ગાડી રોડ ઉપર, કે તારી ક્યાંય સાંભળવાનો ભૂલ તો નથી થતી ને? તને મોટા થઈને મારા જેવો માણસ થવું તમે કેમ ગમે? કે તો તને કોના જેવો થવું ગમે? સાહેબ, બાયસિકલ જેના ઘરમાં નહોતી BMW ના ઓનરને જવાબ આપે છે કે મને તમારા જેવો નહીં, તમારા મોટા ભાઈ જેવો થવું ગમે, કે જે ગાડી ભેટ આપી શકે. મારે ગાડી દેવા વાળો નથી થવું, ભગવાન જો મને બનાવે તો દેવા વાળો બનાવે. ભગવાનને સવાર સાંજ પ્રાર્થના એટલી જ કરવાની છે કે હે ઈશ્વર, મારો હાથ ક્યારે આમ ન થાય, મારો હાથ આમ જ થાય, કારણ કે નથી લેવામાં કઈ ગૌરવ. એ ભિક્ષાના પ્રકારો છે, તું કોઈને આપનારો થા, તું દુઃખોને કાપનારો થા.